નમસ્કાર દર્શન તરીકે ચમજામાં હું છું આપનો દસ કમલે સુધી મરબીથી રવિવારના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે પહોંચી ગયા છે. આપણે કેટરિંગમાં કે ક્યાંક જમણવારમાં તો ત્યાં જતા હોય છે, ત્યાં તો વિડીયો બનાવ્યો છે. સંજયભાઈ ખાસ અમને ઇન્વાઇટ કરે કે કમલેશભાઈ તમે આવો અને અમારી જે વારસાગત્ર જે રેસીપી છે ને એ અમે તો જાળવી રાખી છે, પણ તમારા જે સબસ્ક્રાઈબર લોકો જે શોખીન છે, જે ખાવાનું ભાવ હોય છે, તો એ લોકો માટે એક સરસ મજાનું ચણાનું શાક તો સંજયભાઈ સાથે આપણે જાણીશું. સંજયભાઈ નમસ્તે. નમસ્તે તો સંજયભાઈ, આપણે ચણાના શાકમાં કઈ કઈ વસ્તુ જોઈશે? આપણે ચણાના શાક ની અંદર છે ને સૌપ્રથમ તો આપણે જે બાફેલા ચણા રાત્રે પલાળી નાખવાના અને બાફી નાખવાના. હા, જો તમે રાત્રે પલાળશો નહીં, નવા લોકો એ લોકોને કહું છું રાત્રે પલાળશો નહીં તો સવારે તમે ને ગમે તે સીટી મારશો ને તો એ ચડશે નહીં, અને ચડશે તો હરગીતના મજા નહીં યાર. પછી આપણે ચણાનો લોટ, ચણાનો લોટ પણ માટે અટામણ, હા, એનું ચણાનું લોટનું અટામણ કરવાનું. બરાબર. પછી ટમેટા અને મરચાં છે, ટમેટા અને મરચાં નાની નાની કટકી કરી દીધી છે. આંબલીનું પાણી છે, આંબલીનું પાણી આપણે આંબલીનું પાણી આપણે ગરમ કરીને કરવાનું કે સાદું કે પલાળીને? આંબલી પલાળીને. અને લીંબુનો રસ છે, લીંબુનો રસ, હા, ખટાશ માટે. તો આ લીંબુ ને આ બે કેમ લેવાનું? થોડોક લીંબુનો રસ, થોડોક આંબલી, એટલે આંબલીના રસથી છે ને એક સ્વાદ આવશે, લીંબુના રસથી જે શાકની ખટાશ છે ને કલર ખીલશે, કલર ખીલે. તમે લીંબુનો રસ શું છે ને, જેવી રીતે આપણે ઊંધિયું દાળ તમે જોજો, એનો તમે લીંબુનો રસ માથે લઈ નાખશો ને એટલે આખા આખો કલર ખીલી જશે, કલર ખીલે. અને તમારે જોવું હોય ને તો એટલું ખાલી કરવાનું કે ગમે ત્યારે ભાત બાફો મૂકો ને ત્યારે ભાત કાઢવા ટાઈમે શેડ લીંબુ નાખો ને તમારો ભાત એકદમ સફેદ થઈ જશે. તો હવે આપણે શરૂઆત કરીશું. આ તેલમાંથી જ બનાવવાનું ને? તેલમાંથી. તો સંજયભાઈ આપણે હવે જે રીતે સૂકા મસાલા ઘરે નોર્મલ, જે ઘરમાં નોર્મલ મજા મસાલા આવે, જીરું અને સૂકા મરચા ને હિંગ, જીરું ને હળદર, બરાબર. તો હવે આપણે સૌપ્રથમ તેલ, પાવરા કયો પરી કયો તમે શું કહો, અને અમે પાવરું, પાવરું, પાવરું. સંજયભાઈ હવે આપણે, મેં તમારી રસોઈમાં એક વસ્તુ ખાસ જોઉં છું કે તમે ફૂલ તેલ આવે ને પછી જ તમે બધું આગળ કામ કરો છો. છમકો આવે ને સુગંધ આવી જાય બે ઘર લગી. બરાબર. સાચું તો જેટલું તેલ કડક, કડક તેલ. આપણે ત્યારે જીરું નાખ્યું છે, એની અંદર સૂકા મરચા છે, એક બે તજ લવિંગ છે, તજ લવિંગ અને હિંગ, પછી હળદર અને થોડુંક લાલ મરચું. એની અંદર આપણે તરત જ ટમેટા નાખી દેવાના. પછી એની અંદર આપણે પાણી, થોડુંક પાણી. અત્યારે પાણી કેમ નાખવાનું? આ ચોટે ની નીચે આજે કેમ ચોટવાનું ચાલુ થયું નીચે, હા હા હા, અમુક વસ્તુ છે તો પાણીનો ભાગ આવી જાય તો સૂકા મસાલા બરે નહીં અને નીચે ચોટે પણ નહીં. બરોબર. આ તમને ટિપ્સ આપું છું નાની નાની કે જેથી કરીને આપણે આ બધી વસ્તુ, માણસો એમ કે છે કે નોન સ્ટિક છે, નોન સ્ટિકમાં ચોટતું નથી, પણ થોડુંક પાણી નાખી દેશો ને તો જે મસાલા હળદર મરચું નાખ્યું છે ને એ કેટલી ઘરે દાળ શાક તરછા પડી જાય છે. બરાબર. અને સહેજ કાળાશ પકડી જશે આમાં એ વસ્તુ નહીં બને અને તરી પણ થશે રસ્તા. હા. અને હવે આપણે શું કરવાનું છે? ચણા લોટ અને ચણાનો લોટ. અને તમે શું કીધું, આની આટી? હા, ચણા લોટ ની આટી, એટલે આ ઘાટું થાય. હા. હવે એની અંદર પાછા મરચા આપણે, હવે મરચું, હવે જો આ પાણી ઉકળી ગયું છે, હા હા, હવે એની અંદર હવે મસાલા કરવાની તૈયારી, તૈયારી. ઓલા તો થોડાક જ નાખવાના હોય ને. આ છે કયું મરચું તમે વાપરો છો? ડોલર મરચું, ડોલર, એટલે એ અતિ ખૂબ, હા, નહીં મોરું મરચું, મોરું. એની અંદર હળદર, પછી ધાણા જીરું, અને ગોળ, અને એની અંદર પછી આપણે આંબલીનું પાણી. આમાં તો ડુંગળી ની લસણ ની જરૂર જ ના પડે. નહીં, મને પણ ફોન હતો કે તમે આ લસણ ડુંગળી વાળું તો બધું ધમધમાટ બનાવો છો,
કારણ કે લસણ ડુંગળી વગરનું અમને અમને દીવાઈ કે જે લોકો એના યારમાં છે અમેરિકા લંડન ઓલી કર બધે રહીએ છે તે લોકો પ્યોર ધર્મ સ્વામિનારાયણ ધર્મ કોઈ જૈન ધર્મ પાડતા હોય તો આજે અમારા ઘરે તો બહુ બને એટલો લસણ ડુંગળીનો ઉપયોગ ઓછો હોય છે પણ એટલે આજે આ રેસીપી તમને ઘરે કેમ કે તમે આ લસણ ડુંગળી વગર જ બનાવો છો લસણ ડુંગળી વગર જ બનવાનું એટલે આજે છે ને લસણ ડુંગળી વગરની જે વસ્તુ જે છે ને એ જે ખાસ કરીને બધે કોમેન્ટમાં લખજો કે લસણ ડુંગળી વગરનું ચણાનું શાક બને છે આજે લસણ ડુંગળી વગર બને નહીં હોય ભાઈ મારા ઘરે તો ખરેખર લસણ ડુંગળી તો ફરજિયાત હોય છે તમે નો નાખો તો વાંધો નથી પછી આ છે ચણાનો લોટ આ થોડુંક જ નાખવાનું હોય ને ચણા લોટ ઘાટું થઈ ગયું છે પછી કોથમીર પછી એમાં લીંબુનો રસ હવે ગરમ મસાલો છેલ્લો બાદશાહનો તમે ઘરે ગરમ મસાલો વાપરી રહ્યા છો અમે અમારા ઘરની અંદર લક્ષ્મીનો મસાલો વાપરી રહ્યા છીએ તમે કોમેન્ટ કરજો કે તમે કયા કંપનીનો મસાલો વાપરી રહ્યા છો જો હવે આ રસો આપણો તૈયાર હા હા ઘાટો દો મસ્તી હવે આપણે એની અંદર ચણા એડ કરી દેવાના હવે ચણા લોટની આટી પાછી બીજી હા પાછી હવે આ કેમ કહે છે કે થોડુંક જોશે આમાં આ તૈયાર થઈ ગયા આપણા ચણા ઘરે તમે તીખું ખાવ કે મોરું ખાવ મીડિયમ બહુ તીખું નહીં બહુ મોરું નહીં મીડિયમ હવે આવશે મીઠું મીઠું આ સરપ્રાઈઝ મીઠું છે આપણું બધા અડધી રસોઈ નાખે કોઈ પેલા નાખે છેલ્લે નાખવાનું તમને ખબર પડી જશે કે કેટલી ક્વોન્ટિટી છે એટલે એ પ્રમાણે આપણે નાખી શકીએ પણ આ તમારી એક જ રીત છે કે આ છેલ્લા મીઠું નાખો છો નકર તો બધા 90% તો પેલા જ નાખી દે હું છે કે માલ આટલો બની ગયો એટલે આને ખબર પડે કે આની અંદર આટલા ગ્રામ જ જોશે બરાબર હવે મસાલો બીજો પણ આપણે થોડોક આપણે જે નાખ્યો તો પણ છેલ્લે સાચા મસાલાની સાચી કળા હોય છે કે દાળ શાક બધું બની જાય ને તેના પછી મસાલો નાખવાનો બરાબર હા એટલે સુગંધ આવે હા સુગંધ આવે ને જે એની જે સ્મેલ છે ને ટેકનોલોજી એવી ને એવી રીતે વાહ અગ્નિદેવને જમાડી દીધું છે જુઓ મિત્રો આપણું આ સરસ મજાનું ચણાનું શાક થઈ ગયું છે હવે હું છે ને એનું ટેસ્ટિંગ કરીશ તમે છે ને રેસીપી જરૂરથી બનાવજો હવે ટેસ્ટિંગ કરીશું ચાલો મિત્રો આજે ચણાનું શાક તૈયાર થઈ ગયું છે પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને જે આવું ખાટું મીઠું ખરેખર તો હું આ છે ને ગળ્યું શાક હું પહેલી વખત ચણાનું શાક ખાઉં છું બંને દિવસ સુધી અમે ગળ્યું ખાતા નથી પણ આજે મને એવું લાગે કે મારે આ ચાલુ કરવું પડશે વાહ સંજયભાઈ તમારી બે વસ્તુ આમાં મને બહુ ગમી એક તો તમે જે રસો કરવા માટે જે ઘાટો કરવા માટે ચણા લોટની જે આટી કરી અને પછી જે આમાં આખા ખાડા મસાલા નાખ્યા એનો ફ્લેવર અને બીજું જે ઉપર તમે ગરમ મસાલો નાખો ને એનાથી જે ને બે વસ્તુ થઈ છે એક તો જીભે સ્વાદ આવે છે અને સુગંધે આવે છે સ્વાદ અને સુગંધ અને આજે તમે જો કઈ કઈ ચટણી બનાવી છે મરચા અને ગાંઠિયાનો ભૂકો આ મરચા અને ગાંઠિયાનો ભૂકો ભૂકાની ચટણી અને આ આ લોટ ચણાનો લોટ અને મરચા આજે જામનગરમાં વધારે ખવાય આ ચટણી ના આ નહીં આ તો રૂટીન ઘરે બધા બનાવતા હોય જે આ મેં નથી ખાધી આ છે ને લોટ રહ્યો ને લોટ હા લોટને પાણી નાખીને આની અંદર શિમલા મરચા ટમેટા બટેટા ગમી નાખીને બને પણ આ રાઈવાળો મરચાવાળો લોટ છે બરાબર અને બીજું છે અહીંયામાં ગોર કેરી જે બારમાસી કથાણા બનતા હોય એમાંથી ગોર કેરી
અને મને એવું લાગે આમાં જ પેટ ભરાઈ જશે મારો તો. પછી કેરી ગુંદા, કેરી ગુંદા, હા હા, મને તો ભાવે છે, તમને ભાવે કે નહીં કોમેન્ટ કરજો. પછી આપણી લસણની ચટણી, હા હા હા. હવે આ ખાલી મીઠાના પાણીમાં મરચું છે પલાળેલું, કાચી કેરી ભૂલી જશો તમે. વાહ, ટીંગમાં તમે અઠવાડિયામાં બે ત્રણ ફેરે લ્યો તો પણ તબિયત માટે સારું, હેલ્થ માટે સારું. વાહ, મજા આવી ગઈ, મજા આવી. આજે શાકની તો મજા આવી, સાથે સાથે આ બધું કટક બટક કહેવાય ને, આ બધી ગાડીએ કોઈ એની બધી એસેસરી હોય ને. સારું મિત્રો, અમારી વાતો ખૂટશે નહીં અને તમારા વિડીયો પણ નહીં ખૂટવા દઈએ અમે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તેરી આ ધરતી ધગતી હરિયમ જશે જેવા તા જેવો જેવો રહે જય હિન્દ, બાય બાય.